નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાનના જન્મદિવસના સેવા સપ્તાહ નિમિત્તે નસવાડી ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર્તા દ્વારા હનુમાનજીના મંદિરમાં હવન કરવામાં આવ્યું. હાલ 17 સપ્ટેમ્બર એટલે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશમાં 14 થી 20 સેવા સપ્તાહ કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આયુષ્ય અને સલામતી બની રહે અને દેશ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજીવન માટે વડાપ્રધાન બની રહે તે માટે યુવા મોરચા દ્વારા નસવાડી સરકાર ફરિયા હનુમાનજી મંદિરમાં હવન અને પ્રાર્થના કરવામાં આવી હતી, જેમાં છોટાઉદેપુર જિલ્લા મહામંત્રી જયરાજસિંહ ચૌહાણ અને અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. રિપોર્ટર ફરીદ કુરેશી, નસવાડી. ભારતીના લાડલા કરોડો દેશવાસીઓના હૃદય સમ્રાટ અને સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપાઈનું સૂત્ર અંધેરા છટેગા કમલ ખીલેગા સાર્થક કરનારા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજરોજ નસવાડી તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા તથા સંગઠન તરફથી હવન રાખીને ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી કે એમનું દીર્ઘાયુ અને આયુષ્ય ઉત્તરોત્તર પ્રગતિ કરે અને એમનું સ્વસ્થ રહે એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને જે ગત સમયમાં એમને જે સાહસિક નિર્ણયો લીધા છે, જેમ કે કરોડો હિન્દુઓનું હિન્દુ સમ્રાટનું પ્રતિક રામ મંદિર હોય, કે પછી લઘુમતી મહિલાઓનું આરક્ષણનું 3 તલાક હોય, કે અનુચ્છેદ 370 હોય, એવા સાહસિક નિર્ણયો લીધા છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. અને આજરોજ નસવાડી તાલુકા યુવા મોરચા તરફથી એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. જયરાજસિંહ ચૌહાણ, છોટાઉદેપુર જિલ્લા યુવા મોરચા મંત્રી.